નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાદાણી ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તમારા જ યુટ્યુબ ચેનલ વિરાયતન પોલિટેકનિકમાં. તમે જોઈ રહ્યા છો ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર ચેપ્ટર નંબર 2. મિત્રો, આના પહેલાંના લેક્ચર્સમાં આપણે જોયું કે ડીસી મશીન કેવી રીતે બનેલું હોય છે, ડીસી મશીનના બધા ભાગો વિશે ચર્ચા કરી, અને એ ભાગોમાં અત્યંત ઇમ્પોર્ટન્ટ એક પ્રશ્ન હતો કે આર્મેચર વાઇન્ડિંગ કયા કયા ટાઈપમાં કરવામાં આવે છે, તો એની પણ આપણે ચર્ચા કરી. લેપ અને વેવ વાઇન્ડિંગ વચ્ચેનો તફાવત પણ આપણે નિહાળ્યો. હવે મિત્રો, બહુ જ એક અગત્યનો ટોપિક છે EMF ઇક્વેશન. આપણે એ તો વાત કરીએ છીએ કે ડીસી જનરેટર કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે, એને કઈ રીતે ચલાવવાનું છે, એ બધી આપણે ચર્ચા કરવાના છીએ. પણ મેઇન શું કામ છે ડીસી જનરેટરનું? તો EMF જનરેટ કરવાનું. તો આપણે આ લેક્ચરમાં નિહાળીશું કે EMF ઇક્વેશન કેવી હશે એની. ધારો કે EMF તો જનરેટ થશે જ, એ આપણે તો આગળના લેક્ચર્સમાં જોઈ લીધું છે કે ડીસી મશીન જ્યારે એની અંદરની વાઇન્ડિંગ્સ એની અંદરના ચુંબકીય ક્ષેત્રને કટ કરે છે ત્યારે વાઇન્ડિંગ્સની અંદર EMF ઇન્ડ્યુસ થાય છે, અને આ EMFને આપણે બ્રશના માધ્યમ દ્વારા આઉટપુટ લઈ શકીએ છીએ. બરાબર છે, જે આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે પણ જાણી શકીએ છીએ. આપણે ફ્લક્સ માટે ફેરાડેનો નિયમ પણ જોઈ લીધો છે કે ફેરાડેના નિયમના એકોર્ડિંગ ટુ આપણે ત્યાં શું થાય છે, EMF ઇન્ડ્યુસ થાય છે. તો હવે આ જ ફેરાડેના નિયમનો બેઝ લઈ અને આપણે EMF ઇક્વેશન શોધીશું. EMF ઇક્વેશન શાના માટે જરૂરી છે? કારણ કે આપણને અંદાજો આવી શકે કે કોઈ બી પર્ટિક્યુલર જનરેટર છે તો આ જનરેટરમાંથી આપણને કેટલો આઉટપુટ મળવાનો છે. તો આપણે જો એના સ્પેસિફિકેશન વિશે, એટલે એની જે માહિતી હોય આપણને કે જનરેટરમાં કેટલા આંટાઓ રહેલા છે, કેટલું ફ્લક્સ ત્યાં હશે મેગ્નેટિક ફિલ્ડનું, તો આ બધી જો માહિતી આપણી પાસે હોય તો કેટલું EMF ત્યાંથી જનરેટ થશે તેનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ. તો મિત્રો, જાણીએ આપણે કે EMF ઇક્વેશન કેટલું હોય છે અને એને શોધવા માટેની આપણે ઇક્વેશન જોઈએ. ચલો, તો એના માટે સૌથી પહેલાં આપણે કે મશીન હોય કોઈ પણ, તો એના માટે એને કેટલા પોલનું બનેલું છે એ જાણકારી હોવી જોઈએ. ફ્લક્સ કેટલું હોય, એટલે કે એક પોલમાંથી કેટલું ફ્લક્સ ત્યાંથી ઇન્ડ્યુસ થતું હશે કે લિંક થતું હશે. પછી છે ઝેડ, એટલે કે આર્મેચર વાહકોની સંખ્યા. આર્મેચરમાં જે કંડક્ટર આપણે કોઈલો બનેલી હોય છે ને, એ કોઈલોમાં વાહકોની સંખ્યાની વાત છે. બરાબર, આર્મેચરની સ્પીડ અત્યંત અગત્યની છે. આપણે ફેરાડેના નિયમમાં જોયું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ચેન્જીસ કરવામાં આવે છે, એનો ફ્લક્સ કોઈ વાઇન્ડિંગ દ્વારા કટ થાય છે, તો ત્યાં શું થાય છે, EMF ઇન્ડ્યુસ થાય છે. તો આર્મેચરની જે સ્પીડ છે ને, એના ઉપર ખાસ આધારિત હશે. બરાબર, કારણ કે જેમ જેમ સ્પીડ એની વધશે તેમ ત્યાં EMF જે ઇન્ડ્યુસ થતું હશે તે વધારે પ્રમાણમાં EMF ઇન્ડ્યુસ થશે. પછી છે આર્મેચર વાઇન્ડિંગના પેરેલલ પાથ. પેરેલલ પાથ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ શું છે મિત્રો, આપણે જાણી લીધું છે કે જ્યારે સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગની જે વાત કરતા હતા આપણે, એની અંદર જ્યારે લેપ વાઇન્ડિંગ હોય તો ત્યાં પેરેલલ પાથ કેટલા હોય, તો હંમેશા નંબર ઓફ પોલ. બરાબર, ધારો કે 4 પોલનું મશીન છે, તો 4 પોલનું મશીન હોય તો પેરેલલ પાથની સંખ્યા કેટલી થશે, તો 4 થશે. બરાબર, અને વેવ વાઇન્ડિંગ હોય તો હંમેશા પેરેલલ પાથની સંખ્યા 2 જ જોવા મળે છે. બરાબર છે, તો આ ઇક્વેશનમાં આપણે ડિરેક્ટલી પુટ કરી શકશું કે જ્યારે આપણને ખબર હોય કે મશીન જે છે એ કઈ રીતે બનેલું છે. અને મિત્રો, આપણે જે બે વાઇન્ડિંગ હતી કે સિમ્પ્લેક્સ અને બીજી એક આવે છે ડ્યુપ્લેક્સ વાઇન્ડિંગ આવે છે, આપણે આ સિલેબસની અંદર ફક્ત સિમ્પ્લેક્સ વાઇન્ડિંગ વિશે જ ચર્ચા કરવાની આવશે. તો ખાસ ધ્યાન રાખજો, ડ્યુપ્લેક્સ વાઇન્ડિંગ નથી, નહીંતર આ બધા જે સ્પેસિફિકેશન્સ છે એ ચેન્જ થઈ જશે. ચલો મિત્રો, આપણે ફેરાડેના નિયમની વાત કરીએ તો એના એકોર્ડિંગ ટુ આપણે એમ કીધું હતું કે એક વાહક એક ચક્ર લગાવે ત્યારે તેના દ્વારા PQ જેટલો ફ્લક્સ કપાય છે. આનો મતલબ શું છે મિત્રો, કે જ્યારે કોઈ એક વાહક હોય છે, ધારો કે એક વાહકની આખી કોઇલ છે, જે શું કરે છે, ચુંબકીય ક્ષેત્રમાં, ધારો કે N2S ચુંબકીય ક્ષેત્ર છે, આની વચ્ચે શું કરે છે, ગતિ કરે છે, ફરે છે. આ જે કોઇલ છે ને એ ફરે છે. તો ફરે એટલે શું થાય છે, ત્યાં ફ્લક્સ, આ જે N2S જે મેગ્નેટિક ફિલ્ડ જાય છે ને એ ફ્લક્સ કપાઈ જાય છે.
તો એ ફ્લક્સ કેટલું હોય? તો આપણે કીધું હતું ને કે ફ્લક્સ ફાઈ એટલે શું છે? તો એક પોલમાંથી નીકળતું ફ્લક્સ, અહીંયાથી જે નીકળે ને ફ્લક્સ, એ ફાઈ છે. હવે આપણી પાસે ધારો કે બે પોલ હોય તો શું થઈ જશે? એ ફ્લક્સ આપણે વાત કરીએ, ધારો કે આ એન ટુ એસ મેગ્નેટિક ફિલ્ડ આવી રીતે જાય છે અને આ મેગ્નેટિક ફિલ્ડમાં વાહક તાર આપણે મૂકેલો છે અને આ વાહક તારને આપણે શું કરીએ છીએ? ગતિ કરાવીએ છીએ, રોટેટ કરાવીએ છીએ. એટલે શું થશે? આ મેગ્નેટિક લાઇન્સ છે એ કટ થશે એટલે મેગ્નેટિક ફ્લક્સ કપાશે. પણ હવે આપણે કહેશું કે મેગ્નેટિક ફ્લક્સ કેટલું કપાશે, બરાબર છે? મેગ્નેટિક ફ્લક્સ કેટલું કપાશે એના વિશે કેમ માહિતી મળે આપણને? તો ચલો મિત્રો જોઈએ આપણે મેગ્નેટિક ફ્લક્સ કેટલું કપાય. તો ફાય જે ફ્લક્સ છે એ શું છે? એક પોલની અંદર રહેલું, એક પોલમાં રહેલું ફ્લક્સ કેટલું છે? તો ફાય છે. હવે આપણી પાસે પોલ કેટલા છે? ધારો કે બે પોલનું મશીન છે તો ફ્લક્સ કેટલું થઈ જશે? ટુ ફાય. તો હવે સ્ટાન્ડર્ડ ઇક્વેશન જો વાત કરીએ કે ચાર પોલનું મશીન હોય તો ચાર ફાય જેટલું ફ્લક્સ ત્યાંથી નીકળે. તો હવે આપણી પાસે પોલની સંખ્યાઓ અત્યારે કોઈ આપણે અંદાજો નથી લગાવતા, જેટલા પણ પોલ હોય તેટલા. તો બધાને સંયુક્ત રીતે આપણે શું લખી શકીએ? પી ક્યુ. એટલે પી એટલે કે શું છે? નંબર ઓફ પોલ. ધારો કે એક પોલનું મશીન હશે તો વન ફાય, બે પોલનું મશીન હોય તો ટુ ફાય. એટલે મશીનની હંમેશા પેર જ હોય છે, એટલે કે બે પોલ, ચાર પોલ, છ પોલ, આઠ પોલ આવી રીતે બનેલા હોય છે. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ પોલની સંખ્યાઓ જેમ જેમ વધતી જશે ને, બરાબર છે, જેમ જેમ વધતી જશે તેમ એના આરપીએમ છે ને એ ઓછા આરપીએમના જનરેટર માટે ઉપયોગ થતો આવે. ધારો કે આપણે વાત કરીએ કે આઠ પોલનું જે મશીન છે તો ત્યાં આરપીએમની સંખ્યા ઓછી હશે, જ્યારે બે પોલનું મશીન હશે તો ત્યાં આરપીએમની સંખ્યા વધુ હશે, બરાબર છે મિત્રો? હવે આપણે વાત તો કરી લીધી કે પી ક્યુ જેટલો ફ્લક્સ ત્યાં શું થશે? કપાશે. હવે ફેરાડેનો નિયમ આપણને ખબર છે કે પહેલો નિયમ શું કહે છે? કે કેટલું ફ્લક્સ કપાય છે અને ત્યાં સામે એને ઈએમએફ ઇન્ડ્યુસ થશે. પણ બીજો નિયમ શું કહે છે? કે જેટલો પણ ફ્લક્સ કેટલા સમયમાં કપાય છે, આપણે જેટલું જે પણ ફ્લક્સ કપાય છે એ કેટલા સમયમાં કપાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે મશીન એક આમ રોટેશન પૂરું પાડે છે, બરાબર છે, તો એક ચક્ર લગાવતા એને લાગતો સમય, લાગતો સમય એટલે કે 60/n કેમ કીધો છે તો એને સમજીએ આપણે. લાગતો સમય કેટલો છે? 60/n. હવે આપણે એક આપણે આમ તો હકીકતમાં શું છે કે n બરાબર આપણે શું કીધું છે? આરપીએમ કીધા છે આપણે. મિત્રો આપણે આગળ વાત કરી આર્મેચર ની સ્પીડ એટલે કે n, અને સેમમ આપી આપણે આરપીએમમાં રિવોલ્યુશન પ્રતિ મિનિટ. તો મિનિટની જો વાત કરતા હોઈએ તો આપણે ત્યાં આપણને ખબર જ છે કે એક મિનિટમાં કેટલી સેકન્ડો હોય? તો 60 સેકન્ડો હોય છે. તો એક આરપીએમમાં સેકન્ડો કેટલી થઈ? 60 સેકન્ડ. એક સેકન્ડ બરાબર થઈ કે નહીં? તો સમજો 60/n એટલે કે n એટલે કે શું છે? આરપીએમ છે. એટલે મિનિટનું જ્યારે સેકન્ડમાં કન્વર્ઝન આવતું હોય તો આપણે એને કન્વર્ટ કઈ રીતે કરી શકશું? આની મદદથી કરી શકશું. તો 60/n એટલી સેકન્ડ જેટલો સમય લાગશે, બરાબર છે મિત્રો? ખ્યાલ પડે છે ને બધાને? કારણ કે 60 એટલે શું છે કે સેકન્ડોની સંખ્યા છે, કે એક મિનિટમાં રહેલી સેકન્ડ, અને n જે છે એ શું છે? રોટેશન રિવોલ્યુશન પ્રતિ મિનિટ છે, કે એક મિનિટમાં કેટલો ચક્કર લગાવે છે. આપણે તો ત્યારે સેકન્ડની વાત કરી છે એટલે સેકન્ડમાં કન્વર્ઝન માટે આપણે 60ને ભાગાકાર કરી લીધું છે. ચલો હવે આગળ વાત કરીએ તો ફેરાડેના નિયમ પ્રમાણે ઈએમએફ બરાબર શું છે? કપાતું ફ્લક્સ ભાગ્યા સમય. આ જે રૂલ્સ છે ને આ શું છે? લો ઓફ ફેરાડે છે. ફેરાડેનો બીજો નિયમ, ફેરાડેનો આ બીજો નિયમ છે. ફેરાડેનો બીજો નિયમ શું હતો? કે ઈએમએફ જે ઇન્ડ્યુસ થાય છે તે કપાતા ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે અને એના લાગતા સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે કે નહીં? આ નિયમ થઈ ગયો ફેરાડેનો બીજો નિયમ. તો ડાયરેક્ટ આપણે લખી દીધું એકોર્ડિંગ ટુ લો ઓફ ફેરાડે સેકન્ડ લો, બરાબર છે? તો આપણે લખી શકીએ કે ઈએમએફ બરાબર શું થાય? કપાતું ફ્લક્સ ભાગ્યા સમય. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે કપાતું ફ્લક્સ કેટલું કપાય છે. અહીંયા ઉપર જોઈએ તો પી ક્યુ બરાબર ફ્લક્સ કપાય છે. તો કપાતું ફ્લક્સ કેટલું થઈ ગયું આપણું? પી ક્યુ થઈ ગયું. અને એને લાગતો સમય આપણે સેકન્ડની જો વાત કરીએ તો શું કરાય? તો 60/n લખાય. તો આ જ ઇક્વેશનને આપણે કન્વર્ટ કરી અને આપણે બીજી ઇક્વેશન બનાવી તો ઈએમએફ બરાબર હવે શું બની ગયું? પી ક્યુ ભાગ્યા 60/n. તો આપણે ફક્ત શું કર્યું છે? આ જે આપણે પેલી ધારણા જે કરી હતી ને એ ધારણાને જ અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. હવે સિમ્પ્લિફિકેશન આપીએ તો એન શું છે? છેદનું છેદમાં છે.
તો છેદની છેદમાં જે રકમ હોય એ ક્યાં ચાલી જાય? ઉપર ચાલી જાય, એટલે આપણે નવી ઇક્વેશન મળશે પી ક્યુ એન અપોન 60. ઈએમએફને શેમાં આપણે ગણતરી કરીએ છીએ? ઈએમએફ એટલે શું છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સને આપણે શેમાં લેખાય? વોલ્ટમાં લેખવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો આપણને ઇક્વેશન શું મળી કે ઈએમએફ ઇન્ડ્યુસ થતું ઈએમએફ બરાબર પી ક્યુ એન ભાગ્યા 60. તો આપણે બીજી બધી તો ચર્ચા કરી લીધી ફ્લક્સની, કારણ કે ફ્લક્સની જે વાત કરી આપણે કે ધારો કે એન ટુ એસ આવી રીતે ફ્લક્સ જાય છે, તો એની બધી વાત થઈ ગઈ. હવે એની વચ્ચે જે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું મૂકવામાં આવે છે ને, જે એ ગૂંચળાની વાત કરીએ, તો ગૂંચળું જે છે તે શાનું બનેલું છે? તો વાહક તારનું બનેલું છે. તો વાહક તારમાં તો શું હોય? તો એના કંડક્ટરની સંખ્યા, એટલે વાહકોની સંખ્યા. તો વાહકોની સંખ્યા કેટલી છે? ઝેડ. અને એના પેરેલલ પાથની સંખ્યા કેટલી છે? તો એ. બરાબર છે? તો દરેક પાથમાં, બરાબર, દરેક પાથમાં ધારો કે વાહકોની સંખ્યા અને પેરેલલ પાથની જો વાત કરીએ તો વાહકોની સંખ્યા, ધારો કે એક વાહક હોય, આપ સમજી લીધું કે આપણું આવી રીતે એક ગૂંચળું છે. આ એક વાહક અહીંયાથી અહીંયા જે થયું ને, આને કહેવાય એક વાહક થયું. તો અહીંયા જે ફિલ્ડ આવતું હશે તો આને કટ કરશે. જેમ વધારે વાહકો આવી રીતે વધતા જશે તેમ મેગ્નેટિક ફિલ્ડ શું થશે? વધારે કટ થતું જશે. તો વાહકોની સંખ્યા જે છે એ તો સમપ્રમાણમાં હોય, બરાબર છે? જેમ જેમ વાહકોની સંખ્યા વધે છે તેમ ઈએમએફ કેવું થાય છે? ઇન્ડ્યુસ થતું જાય છે. તો ઝેડ અને ઈ આ બંનેને સમપ્રમાણમાં દર્શાવી દેવાનું. હવે જો પેરેલલ પાથની વાત કરવામાં આવે કે પેરેલલ પાથ, ધારો કે કરંટ એક અહીંયાથી આમ જઈ રહ્યો છે આવી રીતે, અને અહીંયાથી બે રસ્તામાં ડિવાઈડ થાય છે. ઓકે, તો આપણે અહીંયાથી કરંટ ધારો કે આઈ જઈ રહ્યો હતો. બે રસ્તાઓ જો સરખા રેઝિસ્ટન્સના હોય, આ બંને સરખા અવરોધના રસ્તાઓ હોય, તો શું થશે? અહીંયા કરંટ આઈ બાય ટુ જશે ને અહીંયા કરંટ કેટલું જશે? આઈ બાય ટુ જશે. તો શું થાય છે? હંમેશા એનું ડિવિઝન થાય છે. જેમ જેમ પેરેલલ પાથ વધતા જાય છે તો ત્યાં કને શું થશે? ઇન્ડ્યુસ થતું કરંટ પણ કેવો થઈ જાય છે? ઘટી જશે. તો એવી રીતે ઈએમએફ પણ ઘટી જશે, તો એને વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે. બરાબર છે? તો નંબર ઓફ પેરેલલ પાથ આપણે ક્યાં લખ્યા છે? નીચે લખ્યા છે. તો હવે ફાઇનલ ઇક્વેશન આપણને ઈએમએફની શું મળી? પહેલાં એક ઇક્વેશન હતી ને કે પી ક્યુ પી ફાઈ એન અપોન 60. હવે એનામાં શું કર્યું આપણે? ઝેડ બાય એને ગુણાકાર કરી લીધો અહીંયા, બરાબર. એટલે આપણને ફાઇનલ ઇક્વેશન હવે મળી ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઝેડ એન પી અપોન 60 એ. આને જ કહેવામાં આવે છે ઈએમએફ ઇક્વેશન, ડીસી જનરેટર માટેની ઈએમએફ ઇક્વેશન. મિત્રો સમજી ગયા છો ને બધા? બહુ જ સરળ છે. ફક્ત આપણને સમજવાનું છે કે એક વાહક ધારો કે એક ચક્ર લગાવે તો પી ક્યુ જેટલું ફ્લક્સ જનરેટ ફ્લક્સ કપાય છે, અને એને લાગતો સમય કેટલો છે? તો 60/N છે, બરાબર. હવે ડાયરેક્ટ આપણે શું કર્યું? ફેરાડેનો નિયમ લગાડી દીધો. ફેરાડેનો નિયમ શું કહે છે? કે ઈએમએફ બરાબર કપાતો ફ્લક્સ ભાગ્યા સમય. હવે કપાતું ફ્લક્સ તો આપણને ખબર જ હતું, પી ક્યુ છે, ભાગ્યા સમય ડાયરેક્ટ લખી દીધું 60/N, બરાબર છે? તો ડાયરેક્ટ એનું સિમ્પ્લિફિકેશન કરી દીધું, બીજું કાંઈ જ આપણે કર્યું નથી. ઓકે, આપણે શું કર્યું? ફક્ત સિમ્પ્લિફિકેશન કરતા ગયા. તો પી ક્યુ ભાગ્યા 60N, એન છેદના છેદમાં છે, એને લઈ ગયા ઉપર, એટલે ઇક્વેશન આપણને શું મળી? ઈ ઇઝ ઇક્વલ ટુ પી ફાઈ એન અપોન 60, અને ઝેડ બાય એન શું છે? નંબર ઓફ કંડક્ટર અને પેરેલલ પાથને ગુણાકારમાં લઈ લીધો, એટલે ફાઇનલ આપણને ઇક્વેશન મળી ગઈ ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઝેડ એન પી અપોન 60 એ. ફાઈ એટલે કે ફ્લક્સ છે, ઝેડનો મતલબ શું છે? નંબર ઓફ કંડક્ટર્સ, વાહકોની સંખ્યા, એન એટલે કે આરપીએમમાં જે આર્મેચરનું સ્પીડ છે તે, પી એટલે નંબર ઓફ પોલ, એ એટલે કે આર્મેચર, સોરી પેરેલલ પાથ, આર્મેચરની કંડક્ટરના છે ને આ પેરેલલ પાથ, અને 60 જે આપણે સેકન્ડ ઉપરથી મળ્યો હતો ત્યાં. હવે મિત્રો આપણે અત્યારે તો આ સમજી ગયા છીએ, બહુ જ અગત્યનો પ્રશ્ન છે, 3-4 માર્ક્સ માટે આ પૂછાતો હોય, અને બે જ સ્ટેપની અંદર આપણે આને પૂરો કરી શકીએ છીએ. અને જો આપણે ઈએમએફ ઇક્વેશન જો આવડતી હોય ને આ, તો એના રિલેટેડ કેટલી કોઈ પણ સમ પૂછાશે, દાખલાઓ પૂછે, તો ડિરેક્ટલી આપણે સોલ્વ કરી શકશું. તો એક દાખલો ઉદાહરણ આપણે જોઈ લઈએ. ચલો મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક નાનકડું ઉદાહરણ છે. ઓકે, ચલો વાંચીએ આપણે દાખલાનું, રકમ વાંચીએ પહેલા. એક 4 પોલનું લેપ બાઉન્ડ ડીસી જનરેટરના આર્મેચરમાં 60 ખાંચાઓ છે, અને દરેકમાં 22 વાહકો છે. ફ્લક્સ પ્રતિ પોલ 10.5 મિલી વેબર છે.
જો આર્મેચરને 1200 આરપીએમથી ચલાવવામાં આવે તો કેટલો ઈએમએફ ઇન્ડ્યુસ થશે તે આપણને જાણવું છે, બરાબર છે? તો હવે શોધવાનું શું છે આપણને? ઇન્ડ્યુસ થતું ઈએમએફ. તો મિત્રો, જ્યારે પણ આવું ડાયરેક્ટ આવે ને કે ઇન્ડ્યુસ થતું ઈએમએફ, એટલે ડિરેક્ટલી આપણા મગજમાં આવવું જોઈએ કે ઈએમએફ ઇક્વેશન શું છે. તો ઈએમએફ ઇક્વેશન બરાબર ઈ બરાબર ફાય ઝેડ એન પી અપોન 60A. ચલો, આ ઇક્વેશન જો ડાયરેક્ટ યાદ હોય તો પછી આપણે સિમ્પલી જેટલી રકમમાં વસ્તુ આપેલી છે ને એને પહેલાં લખી રાખીએ. આપણે શોધવાનું શું છે એ તો ખબર પડી ગઈ, ઈ શોધવાનું છે. હવે ચલો, શું શું આપેલું છે? તો પહેલાં આપેલું છે 4 પોલનું મશીન, તો પી બરાબર 4 પોલ, બરાબર 4 પોલ લખી દેવાના. પછી લેપ માઉન્ટ છે, એટલે આપણે લખી દીધું કે લેપ છે. હવે લેપ માઉન્ટ હોય તો આપણને ખબર છે કે નંબર ઓફ પેરેલલ પાથ એ બરાબર શું થાય? તો નંબર ઓફ પોલની સંખ્યા. આપણે આગળની થિયરીમાં જોયું છે મિત્રો, બરાબર, લેપ વાઇન્ડિંગ ને વેવ વાઇન્ડિંગ જોઈએ. હજી પણ જો તમે વિડીયો ના નિહાળ્યો હોય તો ફરીથી વિડીયો નિહાળી લેજો, તો તમને વધારે અંદાજો આવી જશે. તો લેપ વાઇન્ડિંગ છે તો નંબર ઓફ પેરેલલ પાથ કેટલા છે? નંબર ઓફ પોલ બરાબર, અને નંબર ઓફ પોલ કેટલા છે? તો 4 છે. તો નંબર ઓફ પેરેલલ પાથની સંખ્યા થશે 4. જો વેવ વાઇન્ડિંગ હોત તો નંબર ઓફ પેરેલલ પાથ હંમેશા આપણને 2 મળે છે, ખાસ ધ્યાન રાખજો. ચલો, હવે સ્લોટની સંખ્યા, આર્મેચરના ખાંચાઓની જે વાત કરી છે ને એને કહેવાય સ્લોટ્સ કહેવાય. તો સ્લોટ્સ કેટલા છે? 60 છે, અને 22 વાહકો પ્રતિ સ્લોટ છે. એટલે કે આવી રીતે જે આર્મેચર એક ખાંચાની અંદર જે કોઇલ વીટેલી છે ને, એ કોઇલમાં ટોટલ કેટલા વાહકો છે? 22 વાહકો એક સ્લોટમાં છે, અને ટોટલ સ્લોટ કેટલા થયા? 60 સ્લોટ છે, બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. એટલે હવે ટોટલ નંબર ઓફ કંડક્ટરની સંખ્યા શોધી હોય ને, આવા જે ખાંચાઓ છે એ ઘણા બધા ખાંચાઓ છે, ખાંચાઓ કેટલા છે? 60 છે. તો એક ખાંચાની અંદર આ જે એક ખાંચો બન્યો એમાં કેટલા છે? 22 વાહકો છે. તો 60 ખાંચામાં કેટલા? તો વાહકોની સંખ્યા ઝેડ બરાબર સ્લોટ કેટલા થયા? 60. એટલે આવા જે ખાંચાઓ હોય ને આખા આર્મેચરમાં, આ ખાંચાની વાત થાય છે, ખાંચાઓ 60 થઈ ગયા, અને એક ખાંચો જે છે તેમાં કોઇલ જે વીટેલી છે ને એ કેટલી છે? 22 વાહકોની છે. તો આને શું કરી દેવાના? ગુણ્યા 22 કરી દેવાના, બસ, સિમ્પલ. તો 60 × 22 કરી દઈએ એટલે મળશે આપણને 1320 વાહકો મળશે, બરાબર છે. ચલો, પછી શું આપેલું છે અહીંયા? પ્રતિ પોલ ફ્લક્સ કેટલું છે? 10.5 મિલીવેબર છે. તો ફ્લક્સ ફાય બરાબર 10.5 મિલીવેબર. આપણે બધી જગ્યાએ આપણે ક્યાંય મિલીનો શબ્દનો ઉપયોગ નથી કરતા, એટલે મિલીને આપણે રિપ્લેસ કરી અને સિમ્પલ વેબરમાં કન્વર્ટ કરી દઈએ. એટલે 1 મિલી બરાબર શું થાય? 10^-2 બરાબર છે. તો આપણે શું કરીએ છીએ, 10.5 છે એને ગુણ્યા 10^-2 કરીએ તો પોઈન્ટ કેટલા? 2 ઓછા થશે, 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ, એમ 2 પોઈન્ટ તમારા ઓછા થઈ ગયા. તો શું થશે? 0.0105 બરાબર છે. તો ફાઇનલ આપણને આ ફિગર મળશે કે વેબર ફ્લક્સ કેટલું જનરેટ થાય છે, તો આના બરાબર થાય છે. મિત્રો, હવે એન બરાબર શું છે? એન બરાબર 1200 આરપીએમ છે, બરાબર છે. એ તો ડાયરેક્ટ આપણે આપેલું જ છે અહીંયા કને, ઓકે, એ કાંઈ લખવાની આપણને જરૂર નથી. ચલો મિત્રો, તો હવે આપણને આ જેટલું વસ્તુ મળેલી છે ને એ બધી વસ્તુ આપણને શું કરવાની છે? હવે ઈએમએફ ઇક્વેશનમાં મૂકી દેવાની છે. તો ઈએમએફ ઇક્વેશનમાં જો ડિરેક્ટલી વસ્તુ મૂકી દેશું તો આપણી પાસે હતું ફ્લક્સ ફાય કેટલું છે, તો 0.0105 વેબર, એને ડિરેક્ટલી અહીંયા પુટ કરી દીધું. પછી આપણે ઝેડ, તો વાહકોની સંખ્યા 1320 છે એ પણ મળી ગયું, અને 1200 આરપીએમ છે એને ડાયરેક્ટ મૂકી દીધા. પી એટલે નંબર ઓફ પોલ, પોલ કેટલા છે? 4 પોલ છે. નંબર ઓફ પેરેલલ પાથ 4 છે, બસ. તો આનું તમે સિમ્પ્લિફિકેશન કરશો એટલે તમને ડિરેક્ટલી આન્સર મળી જશે. તો મિત્રો, મિલીવેબરમાં, સોરી મિત્રો, એક મિસ્ટેક થઈ હતી, બરાબર છે. તો 10^-3 તમે અહીંયાથી કરશો, 10^-3, તો તમને અહીંયા આન્સર મળી જશે. ચલો, ઓકે, તો સમ સમજણ પડી ગઈ છે મિત્રો. જો આવા સમને આપણે સોલ્યુશન કરવું હોય તો બહુ જ ઇઝી છે, બરાબર છે, બહુ જ ઇઝી છે આમાં, કારણ કે એક ઈએમએફ ઇક્વેશન જો આપણે આવડી જાય તો બધું આવડી જશે. ઓકે, તો ઈએમએફ ઇક્વેશન બહુ જ અગત્યનો ટોપિક છે. તો મિત્રો, જો વિડીયોમાં ના સમજણ પડી હોય તો ફરીથી જોઈ લેજો, અને ફરી મળીશું આપણે નવા લેક્ચરમાં. ધન્યવાદ.